નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ બુલેટિનના સમાચાર. ગોધરાકાંડ બાદ થયેલા તોફાનો મામલે વિશેષ તપાસ ટુકડીના અહેવાલમાં ક્લીન ચીટ આપવાને પડકારતી ઝાકિયા જાફરીની પિટિશન ગુજરાત હાઈકોર્ટે રદ કરી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ મામલે નીચલી કોર્ટ વધુ તપાસ માટે આદેશ કરી શકે છે. આ કેસની સુનાવણી ગત 3 જુલાઈના રોજ પૂરી થયા બાદ હવે ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું કે ગોધરાકાંડ પછીના તોફાન મોટા ષડયંત્રનો ભાગ હોવાની વાત ખોટી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એસઆઈટી નિયુક્ત કરી હતી. તેમણે આ કેસ સંબંધી વિવિધ ફરિયાદો સુનાવણી કરી હતી. તેઓએ વર્ષ 2013માં મોટું ષડયંત્ર નથી તેવી ક્લીન ચીટ અનેકને આપી છે. આ કેસમાં 24 લોકો દોષી જણાયા હતા, જે પૈકી 11 લોકોને મૃત્યુદંડની સજા, જ્યારે 13ને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી. હવાઈદળના વડા એર માર્શલ ધનોવાએ કહ્યું છે કે એક સાથે અનેક મોરચે લડાઈ કરવા વાયુસેના સક્ષમ છે અને રફાલ યુદ્ધ વિમાનનો બેડામાં ઉમેરો થતા પ્રહાર શક્તિ વધુ કાતિલ બનશે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ યુદ્ધ વિમાન અને રડારનું ઉત્પાદન ભારતમાં શરૂ કરવા હવાઈદળે પૂરી તૈયારી કરી લીધી હોવાનું તેમણે કહ્યું હતું. વાયુસેના દિવસ ઉજવણી અગાઉ તેમણે જાહેરાત કરી હતી કે ફાઇટર પાયલટ તરીકે વધુ 3 મહિલાને ડિસેમ્બરમાં જવાબદારી સોંપાશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમમાં 9 જેટલા હોક વિમાન ઉમેરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધાર્મિક યાત્રાના મહત્વને ઉજાગર કરવા સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હરિદ્વાર ખાતે નવા બંધાયેલા ઉમિયાધામ આશ્રમનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન બાદ પ્રાસંગિક પ્રવચનમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ આશ્રમથી હરિદ્વારની યાત્રાને આવતા શ્રદ્ધાળુઓને રહેવા જમવાની ઉત્તમ સગવડ મળશે. તેમણે ધાર્મિક યાત્રાનું મહત્વ જણાવતા કહ્યું હતું કે યાત્રા ભારતીય પરંપરાનું અભિન્ન અંગ છે. આ તકે પ્રધાનમંત્રીએ દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે ઊંઝાના કડવા પાટીદાર સમાજનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક સમયે અહીં બાળકીઓની સંખ્યા 1000 માત્ર 750ની હતી, જેમાં હવે વધારો થયો છે. હિમાચલ પર્વતમાળાનું પ્રવેશદ્વાર ગણાતા હરિદ્વારમાં આશ્રમ બાંધી પાટીદાર સમાજે ગુજરાતીઓ માટે ધાર્મિક પર્યટન સગવડભર્યું બનાવ્યું છે. કેન્દ્ર સરકાર એક્સાઇઝ ઘટાડીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો લાવી છે, ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કરવા, તેના પર લેવાતા કરવેરામાં સુધારો કરી ભાવો ઘટાડવામાં આવશે. નાણાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી પેટ્રોલ અને ડીઝલના વેરા ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉના ખાતે ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન આ જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ₹2 પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારબાદ વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરી છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા કાલે બોટાદ પંથકમાં પહોંચવાની હોવાથી સગવડ માટે તડામાર તૈયારી શરૂ થઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત અનેક નેતા યાત્રા સાથે આવવાના હોવાથી બોટાદ, બરવાળા અને રાણપુરમાં તૈયારી જોવા મળી રહી છે. ભાજપ દ્વારા ઠેર ઠેર સ્વાગત બેનર લગાવવામાં આવ્યા છે, તેમજ સભા સ્થળે પણ લોકોને બેસવા માટે ખુરશીઓ સાથે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. બરવાળાથી બપોરે 1 કલાકે ગૌરવ યાત્રા નીકળશે, જેનું સાળંગપુર ખાતે સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત બરવાળાથી 2100 બાઇક સાથે વિજય ટંકાર રેલી પણ કાઢવામાં આવશે. ગુજરાત ભાજપે પોતાનો 150 બેઠક જીતવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે વિધાનસભા ચૂંટણીની જાહેરાત અગાઉ આક્રમક કાર્યક્રમ આપવા શરૂ કરી દીધા છે. યુવા ભાજપ મોરચા દ્વારા દાતાથી અંબાજીની પદયાત્રા યોજાઈ હતી, જેમાં 151 કાર્યકરો 51 ગજની ધજા લઈ અંબા માતાની દરબારમાં હાજર થયા હતા. દાતાની વિધાનસભા બેઠક આદિવાસી મતદારોનું પ્રભુત્વ હોવાને લીધે હંમેશા કોંગ્રેસ પાસે રહેતી આવી છે, પરંતુ આગામી ચૂંટણીમાં ત્યાં કેસરીઓ લહેરાય તેટલી મહેનત યુવા કાર્યકરોએ ઉપાડી લીધી છે, તેમ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું. ચૂંટણી વિજય માટે અંબાજીમાં શીશ ઝુકાવવા માટે મોટા ગજાના નેતા અવારનવાર આવે છે, પણ અદના કાર્યકરો ધજા ચડાવવા પહોંચ્યા હોય તેવો આ પહેલો દાખલો છે. શરદ મહિનાના પૂનમનું ગુજરાતમાં અનોખું મહત્વ છે. ખાસ કરીને ખાણીપીણીના સંદર્ભમાં સુરતમાં ચંદની પડવામાં ઘારી અને ભૂસું ભરપૂર માત્રામાં ખવાય છે, તો વળી ભાવનગરમાં શરદ પૂનમના પર્વમાં લોકો ઊંધિયા અને દહીંવડાની જાફત માણે છે. આજે ભાવનગરમાં ફરસાણની દુકાનો પર લોકો ઊંધિયું અને દહીંવડા ખરીદવા લાઈનો લગાવી હતી. જોકે મોંઘવારીને પગલે આ વાનગીઓના વેચાણમાં 40% જેટલો ઘટાડો થયો હોવાનું ફરસાણના વેપારીઓએ જણાવ્યું હતું. જોકે મોંઘવારી
હોવા છતાં સ્વાદરસિયાઓએ આજે ઊંધિયાની મજા માણી હતી. દૂધ પૌવાની પૂનમમાં ઊંધિયુંએ ભાવનગર પંથકની ખાસિયત ગણવી રહી. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મગફળીનો ટેકાનો ભાવ 900 રૂપિયા નક્કી કર્યો છે, જેને ખેડૂતોએ આનંદ સાથે વધાવી લીધો છે. ચાલુ વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતોએ મગફળીનું મબલક વાવેતર કર્યું છે. ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે દિશામાં સરકાર ધ્યાન રાખી રહી છે. ખેડૂતોએ મગફળીની મુખ્ય જાતોમાં 2 નંબર અને 20 નંબર બિયારણનું વધુ વાવેતર કર્યું છે. ખેડૂતોને વીઘે 20 થી 28 મણ ઉતારો મળવાની આશા છે. સરકાર ટેકાના ભાવથી ખરીદી કરશે તો ખેડૂતો ફાયદો થશે. સાબરકાંઠામાં 48,500 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જિલ્લાના 6 સેન્ટર ઉપર 844 રૂપિયા મણના ટેકાના ભાવે સરકારે 61 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી હતી. સરકારે આ ભાવ રૂપિયા 900 કર્યો છે. તો આ સાથે અત્યારનું આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.